જાદુ ને એવું બધા જાદુ બને એવું બધું વસ્તુ જોઈએ છે, બરોબર છે. પણ ખરેખર કઈ જાદુ જેવું હોતું નથી, પણ ક્યારેક હાથની ચાલાકી, કોઈ સ્પીડથી કામ કરવું અથવા તો કેમિકલનો ઉપયોગ કરવો, આ બધી વસ્તુ છે એ તમને સામાન્ય રીતે બતાવવામાં આવતી હોય છે. તમે ભણો છો, ભવિષ્યમાં તમે અહીંયા જ્યારે સાયન્સમાં ભણવાના આવવાના હોવો ત્યારે તમારે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એટલે હું સામાન્ય તમને દાખલો આપું કે જો તમારી પાસે આ ત્રણ દ્રાવણ પીડા છે અને ત્રણ દ્રાવણ છે એમાં ક્યાંય કલર છે નથી, કલર ને જો હું આ દ્રાવણમાંથી કલર વગરનું દ્રાવણ છે આમાં હું સેજ દ્રાવણ નાખીશ એટલે કલર આવી જશે. આવી ગયો? ક્યાંય કલર વાળું દ્રાવણ હતું નહીં. ચાલો આપણે પાછા એમ કહીએ જો નથી વયો જા, બરોબર, કલર વયો ગયો, ફરી વખત હું પૂછું કલર આવી જા, બરોબર, જો પાછો વયો જાય કલર આવી ગયો. ઈ જ સોલ્યુશન છે, જો ક્યાંય કલર નથી સોલ્યુશનમાં છતાં હું એમ કહીશ કવિયો જા, તો ત્યારે તમને છે એમ લાગતું હોય કે આ કોઈ જાદુ છે, જાદુ બતાવે છે, પણ એવું હોતું નથી. પણ ફક્ત આ રસાયણો છે એની વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. જે કઈ મેં વચ્ચેના ક્લિનિકલ ક્લાસની અંદર મેં પેલા જે દ્રાવણ લીધું હતું એ દ્રાવણની અંદર એસિડ હતો, એસિડની અંદર મેં ફિનોફથેરિન નાખી દીધેલું. ફિનોફથેરિન છે એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, પણ બેઝ સાથે પ્રક્રિયા કરીને ગુલાબી રંગ આપે છે. આ દ્રાવણમાં મેં ફિનોફથેરિન જે રંગવિહીન દ્રાવણ છે એના બે ટીપા નાખ્યા હતા, એટલે તમને દ્રાવણમાં રંગ દેખાતો નહોતો, પણ એ એસિડમાં ફિનોફથેરિનનું પ્રમાણ હતું એની અંદર મેં એને બેઝ નાખ્યો, એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને ફિનોફથેરિનને પોતાનો રંગ બતાવ્યો, બરોબર છે. હવે અહીંયા ફરી વખત છે આની અંદર બેઝનું પ્રમાણ વધી ગયું એટલે બેઝ સાથે ફિનોફથેરિનને પ્રક્રિયા કરીને રંગ આપ્યો. ફરી વખત હું અમારે એનું એસિડનું દ્રાવણમાં ઉમેરી એટલે બેઝ સાથે પ્રક્રિયા કરી બેઝને વાપરી નાખશે એટલે પાછું દ્રાવણ ફરી વખત રંગવિહીન થઈ જશે. ખરેખર શું છે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એને તમે છે કોઈ જાદુના સામાન્ય ખેરના રૂપમાં પણ તમે જોઈ શકો, બતાવી શકો, માણી શકો, બરોબર છે. આ એસિડ બેઝ સાથેની પ્રક્રિયા છે. જો હજી ચિત્રને બતાવો, તમારા હાથમાં કઈ છે? હાથ બતાવી દો, કઈ છે નહીં. ચાલો તોડો, હાથ તોડ ના, તોડ ના, બતાવો તમારા મિત્રો. આમાં એને મેં આપવાથી દ્રાવણમાં ક્યાંય કલર હતો નહીં. કોઈ પણ તમે છે એ સાધુ મહાત્મા કે બાબાજી છે એ તમને બતાવે કે જો મારા હાથમાં કાંઈ નથી, હું ફક્ત પાણી નાખું છું અને મારા હાથમાં ગુલાબ આવી જાય છે, તો ખરેખર એવું હોતું નથી. પહેલેથી જ પોતાના હાથની અંદર ફિનોફથેરિન વાળું દ્રાવણ જે રંગવિહીન હોય છે એ ચોપડીને તૈયાર રાખ્યું હોય છે. પછી પોતાનું કમંડળ છે એમાંથી કે હું પાણી છાંટું છું, પણ ખરેખર એને કમંડળની અંદર બેઝનું દ્રાવણ રાખ્યું હોય અને બેઝનું દ્રાવણ પોતાના હાથમાંથી છાંટે ને આમ કરે એટલે ફિનોફથેરિન છે એ બેઝ સાથે પ્રક્રિયા કરે અને ગુલાબી રંગ આપે. જો આ બંને મિત્રો છે એના હાથમાં કાંઈ હતું નહીં. ફરી વખત જો આપણે એના હાથ છે આપણે ચોખા દીધે છે, બતાવો બતાવો હાથ બતાવો, બરોબર, આમ ઊંચા હાથ બનાવો, જોવું છે. ફરી એક વખત, ફરી વખત જો આપણે એના હાથની અંદર છે ફિનોફથેરિન નાખીએ છીએ જેમાં કોઈ રંગ નથી, પહેલેથી દ્રાવણ એના હાથમાં ચોપડી રાખેલું હોય, ફેરી નાખો, હાથ તોડી નાખો. આ ફિનોફથેરિન વાળું દ્રાવણ છે તમને ખ્યાલ ન આવે એની અંદર છે એ બેઝના દ્રાવણના બે ટીપા આપણે ઉમેરીએ એટલે પ્રક્રિયા થાય અને દ્રાવણ છે એના હાથ પોતે ગુલાબી રંગ, બરોબર છે. ફરી વખત એ રંગ ઉડાડવા માટે બીજા કમંડળમાંથી પાણી નાખે, જો હું ફરી વખત પાણી છાંટું છું, ખરેખર પાણી છે એ એસિડ હોય અને એસિડની સાથે પ્રક્રિયા થતાં રંગ છે એ ઓયો જાય છે અને પાણી ગુલાબી રંગ હાથમાંથી ઉડી જાય છે, બતાવી જાય છે.